ને મિત્રો મજામાં મિત્રો આપણે અગાઉના પેપર્સ ના સોલ્યુશન જોઈ રહ્યા છીએ એની અંદર હમણાં જ તાજેતરમાં 25/3 જે એકાઉન્ટન્ટ વર્ગ 3 ની જે એક્ઝામ હતી એમાં જે મેથ્સ ના પ્રશ્ન છે એ આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા પ્રશ્ન બહુ સિમ્પલ છે અને જે લોકો મારા બધા વિડીયોઝ જોયા હશે ને તરત આવડી જાય એવું છે, કેમ કે એણે શું પૂછ્યું કે એક આવો ગણ લીધો એમાં 1 2 3 4 ઘટક છે, સભ્ય છે, અને પૂછ્યું એવું કે ભાઈ એના ઉપગણોની સંખ્યા. તો મિત્રો તમને ખબર જ છે એના ઉપગણોની સંખ્યા કેટલી છે, 2n. બસ n તમને ખબર હોવો જોઈએ, તો n ગણી લેવાના કેટલા ઘટકો છે, તો કે 1 2 3 ને 4, એટલે કે જો n બરાબર 4 છે તો જવાબ તો શું આવશે, 2 ની 4 ઘાત. તો 2 4 થાય ના, તમે જાણો જ છો 2 નો 2 સાથેનો કેટલી વાર ગુણાકાર, તો કે 4 વાર. અહીંયા જેટલી સંખ્યા હોય એટલો ગુણાકાર, તો 2 2 4 4 2 8 8 2 16, તો આનો જવાબ શું આવશે, 16. તો તમે લોકોએ 16 જરૂરથી કર્યો હશે. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પણ ગણિતના બેઝિક વસ્તુને ધ્યાનમાં લઈ અને પૂછવામાં આવેલું છે કે 0.0222 એ ખાલી જગ્યા સંખ્યા છે. મિત્રો તમે જાણો છો કે આ સંખ્યાને તમે 2 2 2 2 અને નીચે કેટલા મીંડા, તો કે 1 2 3 4 5 હે ને, તો 1 2 3 4 ને 5 આમ લખી શકો. હવે તમને એ પણ ખબર છે, શું ખબર છે, કે જ્યારે કોઈ પણ સંખ્યાને અંશને છેદમાં લખી શકો છો તો એનો અર્થ કે એક એવી સંખ્યા ગણાય સમમેય સંખ્યા. તો મિત્રો તરત ને તરત જવાબ તમારા માટે રેડી જ છે. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો અહીં તમને સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ આપેલ એક બિંદુ અને એમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા કેટલી. મિત્રો કેટલું સિમ્પલ છે, તમે લોજિક ચલાવશો તો ખબર પડી જાય કે જેમ કે આ એક બિંદુ છે અને તમારો પ્રશ્ન તમને એમ પૂછવામાં આવ્યો છે કે ભાઈ આમાં કેટલા વર્તુળ દોરી શકાય, તો તમે જ કહો કે જ્યારે એક જ બિંદુ આપ્યું છે તો તમે એક આમ વર્તુળ લઈએ, કોઈ કે અહીંથી જ આવડું વર્તુળ લઈએ, બરાબર, કોઈ મોટું ગમે એટલા, હે ને, તો તમે જાણો છો ગમે એટલા વર્તુળ, અને હજી તો સમતલની વાત નથી થઈ, હે ને, તો બસ સિમ્પલ છે, વાત એટલી છે કે તમે અનેક એટલે કે અનંત વર્તુળ છે એ તમે દોરી શકો છો. તો મિત્રો મજા આવી, તો આટલી સિમ્પલ વસ્તુ છે અને જે તમને જરૂરથી આવડી ગઈ હશે. તો એકાઉન્ટન્ટના પેપરની અંદર મેથ્સ પણ સહેલું છે, અન્ય પરીક્ષાની અંદર રહેલું મેથ્સ પણ સહેલું છે. સહેલું એટલે છે કે તમે સરસ પ્રયાસ કરી રહ્યા છો, કારણ કે મિત્રો કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ છે એ તમને કાયમ આગળ લઈ જાય. તો કોઈ વસ્તુથી ગભરાવાનું નહીં, દરેક વસ્તુને બસ આત્મસાત કરતા રહ્યો અને પછી તમે જો શું બની જાઓ છો. તો મિત્રો બસ આનંદથી કામ કરતા રહ્યો, લોકોને જોડતા રહ્યો, બસ હું જોતો રહું છું કેટલા બધા લોકો બસ હેલ્પ કરતા રહે છે, સબસ્ક્રાઇબ વધતા જાય છે, સબસ્ક્રાઇબર્સ વધતા જાય છે. કારણ શું છે? કારણ તમે લોકો છો, તમારો પ્રેમ છે. યસ, તો બસ આ પ્રેમને આપણે આગળ આગળ લઈ જશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.